अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अरे प्रकाश स्वरूप अस्तित्व એ તમને એપ્લિકેશનમાં હેલ્પ થાય છે,
सुनाए छे ए भाई दाखला तरीके તમારે મિલિટરીમાં ભરતી કરવાની છે તમારે એટલે તમારું એનું એક્ઝામ આવે ને ફિઝિકલ ટેસ્ટ હવે તમે આજે ફોર્મ ભરી ને એક વર્ષ પછી તમારી ફિઝિકલ ટેસ્ટની એક્ઝામ છે એ દરમિયાન તમે શું કરો તૈયારી કરો જે ફિઝિકલી એક્ઝામ આપવાની છે એનું પ્રિપેરેશન તમે આજે કરો ને એટલે આજથી શરૂ કરો ને ધીમે ધીમે તમારી પ્રેક્ટિસ શું કરો અને જ્યારે એક્ઝામ આવે ત્યારે એ તમારી આટલા એક વર્ષના પ્રેક્ટિસ નો એક્સપિરિયન્સ તમે શો કરો હવે તમારું પરફેક્ટ હોય એ લોકોના માર્ક પ્રમાણે તો તમને પાસ કરી દે પ્રેક્ટિસ તો પહેલા કરવી પડે આવું છે પ્રેક્ટિસ જેમ અહીંયા ફિઝિકલ વાત કરી એવું આધ્યાત્મ પણ છે તમને તો જ્ઞાન દર્શન પ્રાપ્ત થયું સમય જ્ઞાન સમજે છો પણ પ્રેક્ટિસ માં તો બાકી છે ને મળ્યું કરો અને મોક્ષે જવાનું ડેસ્ટિનેશન નક્કી થઈ ગયું એ વચ્ચે ની આ શું છે પ્રેક્ટિસ જ્યાં સુધી ફેલ થશો પછી પ્રેક્ટિસ આપવાની પડશે ફેલ થશો પછી પ્રેક્ટિસ કરશો પાસ થઈ જશો તો પ્રેક્ટિસ જરૂર નથી આ પ્રેક્ટિસ જે સનાતન સત્ય છે અને સનાતન સત્યથી જોડો અને વારંવાર ભેટ સત્ય માં જતા રહીએ છીએ એટલે માથા ફેલ થઈ જાય છે અચ્છા બીજું આધ્યાત્મ ની અંદર 100 એ 100% પાસિંગ માર્ક જોઈએ 40% 50% 65% 80% 70% નહીં ચાલે એમાં 100 એ 100% એટલે જરા બધાને કાઠું પડી જાય છે એટલે બસ આ ની મને શું ક્લિયર થઈ ચાલુ બંધ થતા નથી અવસ્થા રૂપે લાગે છે કે અહીંયા દિવસ થયો પછી રાત થઈ પણ એ ક્યારે બુજાતા તો એ સૂર્યનારાયણ નો સ્વભાવ કહેવાય ક્રિયા ના કહેવાય ક્રિયા અવસ્થા પ્રમાણે કહેવાય કે અત્યારે સવાર છે પછી આ બપોર છે હવે રાત થઈ હવે રાત થઈ એ તમે અવસ્થા ને કહો છો સૂર્યનારાયણ પોતાના સ્વભાવ કાર્ય નથી હોતું કાર્ય કાર્ય શબ્દ ના વપરાય આત્મા માટે સ્વભાવ શબ્દ કાર્ય તો એક્શન ને એટલે એ જેમાં કરવા એટલે સ્વભાવ એટલે સ્વભાવનો મતલબ સહજ દશા અતિ છે અને રે પતિ ના કોઈ ફેરફાર ના થાય બાજુમાં બીજા આત્મા હોય એને હું પોતે જોઈ શકે જાણી શકે નહીં આત્માને જોવાની બાબત પણ કાશેના માટે જોઈ ને એટલે બીજા હોય એમ ખ્યાલ હોય ને બીજા આત્મા હોય એવું ખ્યાલ હોય ખબર પડે બે આત્મા વચ્ચે કોઈ પણ પ્રકારનું ડિફરન્સીસ છે જ નહીં તો પછી શું જોવાનું તફાવત હોય તો જુએ ને રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર કોઈ તફાવત નહીં શું જોવાનું જોવાનું શું દાદા જોઈ બરાબર તો પછી એટલે જેમ પોતાને અસ્તિત્વ માન છે એમ બાજુમાં જે બધા પોતાના અસ્તિત્વના ભાવમાંથી બહાર નીકળતા નથી અસ્તિત્વના ભાવ જે સ્વભાવ રૂપે છે એમાંથી બહાર નીકળતા નથી બીજું એટલે કોણ બીજું જેવું છે ને આ તો રિલેટિવ ભાષામાં પહેલું અને બીજું કહીએ છીએ સનાતન ભાષામાં પહેલું બીજું છે જ નહીં રિલેટિવ સત્યમાં કરે છે સનાતન સત્યમાં આ આનો આત્મા એવું છે જ નહીં આત્મા કેવળ એક જ ક્વોલિટી અને એક જ નેચરના છે અનંત આત્માઓ હોય તો એમાં કોઈ ડિફરન્સ જ નથી ડિફરન્સ હોય તો પાછો મોહ ઉત્પન્ન થાય મોહ એટલે રિલેટિવ સત્ય આ નાનો ને આ મોટો આ લાંબો ને આ ટૂંકો આ જાડો ને પાતળો પાછો આનો આવે ને પોતે પોતાના સ્વભાવ હોય છોકરો છે એને ડોક્ટર બનવું છે અને 30 વર્ષે ડોક્ટર બની ગયો હશે
પણ 5 વર્ષે એની ડોક્ટર બનવાની ક્ષમતા ખુલ્લી નથી થઈ આ ટીચરોની ક્ષમતા શું કરે છે ખુલ્લી કરે 30 વર્ષે થઈ જાય છે કે હવે ડોક્ટર બનવું તો કે 5 વર્ષે 30 વર્ષમાં ફેર શું લાગ્યો કે બારમાં ફેર લાગે આપણને છોકરા જેવું છોકરો લાગે અંદરની દ્રષ્ટિનું ડેવલપમેન્ટ થયું એવું જેવા રિલેટિવ વસ્તુની દ્રષ્ટિ છે તેમની આગળ આધ્યાત્મની દ્રષ્ટિ છે બસ તો મારા મધર બી હતા તો મને પૂછતા હતા મને કે કેવો ઘરમાં કેવું સુખ હોય કેવો આનંદ હોય એ વાત કરતા હતા મેં કીધું સાહેબ તમે કેવળ જ્ઞાનમાં સુખ અને આનંદ ની વાત કરો છો એ શબ્દ મોહ માટે છે જેમ દેવ લોકો કેવું સુખ હોય એવું સુખ ના હોય સુખે ના હોય ને તમે જે અહીંના રિલેટિવ જગતમાં વિચારો છો એવું સુખ અને આનંદ એ આત્માનો સ્વભાવ નથી આત્માનો સ્વભાવ આ બ્રહ્માનું જે રિલેટિવ સત્યની વાતો છે એ સનાતન સત્ય રૂપે ખુલ્લી થઈ જાય પોતાના વિઝન માં ખુલ્લી થઈ જાય જુએ જાણે નહીં હા ખુલ્લી એનું નામ કેવાય સમજાય છે આ દુનિયામાં 15 ક્ષેત્રો હોય તો 15 ખુલ્લા થઈ જાય આ 82 લાખ વિદ્યા હોય તો બધી ખુલ્લી થઈ જાય મેળા મળે નહીં અને મેળવવાની નથી ખુલ્લી થઈ જાય બધું અનકવર થઈ ગયું હવે કોઈ ઈચ્છા બિચ્છા નહીં ખ્યાલ આવ્યો કશું પ્રાપ્ત ના થાય અને બીજું કેવળ જ્ઞાન એટલે આ જગતનું સનાતન સત્ય જે છે એ જ દેખાય કશું ઊભું ના કરી શકે એ જ દેખાય મને કેવળ જ્ઞાન એટલે હું ઊભું ના કરી શકું કશું એટલે કેટલાક લોકો કલ્પનાના એવા ઘોડા ઘડી નાખે છે એ પછી કલ્પનામાં પછી સમજે એવું પછી આ લોકોને સમજાવે એવું દાખલા તરીકે તમને કોઈ એમ કે સ્થૂળ લાગવા કે 25 કિલોમીટર દૂર આ દિશામાં જશો ત્યાં નદી કિનારો આવશે એ નદી કિનારામાં 5 પગથિયા ચાલશો પછી એ કાળો કરશો ત્યાં ઉડાડે લાગશે એ પેલા એ ઊભું કરી દઉં શું કર્યું હવે ઊંઘ આવે હવે આપણે જઈએ છૂટકો હાથ પગ ના ચાલતા તો ગાડી લઈને પણ જઈએ કારણ કે ઊભું કર્યું આનું નામ ઊભું કર્યું પેલા કે હા આત્મામાં કેવું શું કેવું શું કેવો આનંદ તો કલ્પના કરે જગતમાં સુખ અને આનંદ છે એવું સુખ અને આનંદ આત્માનો સ્વભાવ સ્વભાવ જ નથી આત્માનો સ્વભાવ તો નિરાવરણ છે પોતાની સ્વાભાવિક સ્થિતિમાં ચૈતન્ય જ્ઞાન સ્વરૂપે રહેવું આનંદ કે સુખ એ આત્માનો સબ્જેક્ટ છે જ નહીં આ લોકોએ રિલેટિવ સત્યને સનાતન સત્યને આધારે આ ડિફરન્સ પાડી કે અલૌકિક સુખ ને અલૌકિક સુખ એક સમજાવવાનું પણ સુખ શબ્દ એ આત્માને લાગુ પડતો નથી સ્વભાવ શબ્દ લાગુ નહીં તો પાછો સુખ પાછો કલ્પનામાં જતો રહે શું જતો રહે લોકોની કલ્પના થઈ જાય કે આવું સુખ હશે આવો આનંદ હશે એવો આનંદ ને સુખ તમે જે માનો છો રિલેટિવ સત્યમાં 5 ઇન્દ્રિયોથી અથવા માનસિક રીતે એવું હતું આ વસ્તુ સૂક્ષ્મ છે છતાંય આ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે છતાંય આકાશ જેટલી વિશાળ છે કેવી છે દાદા ભગવાન જ્ઞાન નિધિમાં બોલતા હતા કે આત્મા આકાશ જેવો સૂક્ષ્મ છે કોઈ લાગે કે આકાશ અને સૂક્ષ્મ કેટલો મેળ પડે છે પોતાના જ્ઞાન પ્રકાશ કરીને આખા બ્રહ્માંડને અનકવર કરે છે એ રીતે આકાશ જેવું પણ સૂક્ષ્મ છે એમ કહેવામાં એ પોતે આખા બ્રહ્માંડના આકારનો નથી પણ એનું જે જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞાન પ્રકાશ જ્યારે ખુલ્લો થઈ જાય ત્યારે આખું બ્રહ્માંડ અનકવર થઈ જાય એટલે આકાશ જેવો સૂક્ષ્મ એમ કહેવું હવે એના જ્ઞાન પ્રકાશમાં કશું બહાર હોય
એટલે જ્ઞાનીની ભાષાને સમજવા માટે પણ અનુભવી જ્ઞાની જોઈએ, નહીં તો કલ્પનાના ઘોડા દોડે. શું દોડે? ને બચારો માણસ દોડી દોડીને થાકી જાય. દાદા ભગવાન કહેતા હતા રેસ કોર્સ એટલે શું, કે 10 ઘોડામાંથી 9 ઘોડાએ હાંફી જવાનું, ઇનામ 1 ને મળે, 9 ને તો ખાવાનું ઇનામ આપતા આવી ગયા હોય. આપણે ઘોડા જોશે આપણે કે આ દુનિયા જરા આમ વાસ્તવિકતાથી સમજવા પ્રયત્ન કરો ને ત્યારે એમ લાગે કે આ દુનિયા ખરેખર કશું છે જ નહીં. આ બધા એકબીજાના કર્મના વિકલ્પો બચારા લઈને આવ્યા છે અને પોતપોતાના હિસાબો પૂરા કરી રહ્યા છે. કરુણા રાખવી એટલે નાની શું કહે છે કે કરુણા રાખવી, કરુણા રાખવી એટલે શું, કેવું ના કેવું એવું નહીં, કરુણા રાખવી એટલે કેવળ આત્મદ્રષ્ટિ રાખવી. હે પરમાત્મા, એનું પણ ક્યારે મુક્તિ થાય. બસ આપણું આ તો આ દુઃખમાંથી છૂટે, ભૂખ લાગી હોય તો ખાવા મળી જાય, નોકરી ના હોય તો નોકરી મળી જાય, લગ્ન ના થતા હોય લગ્ન કરી જાય, અને કરુણા ના આ કરુણામાં ના આવે, તમામ પ્રકારની અજ્ઞાનતાથી મુક્ત થઈને સ્વ સ્વરૂપનો અનુભૂતિ કરે એવી કરુણા જીવ પર કરે, ત્યાં જીવ પણ પોતપોતાના મૂળ સ્વરૂપને ઓળખી શકે. બસ આ કરુણા જીવ. કરુણામાં કશું રિલેટિવ સત્ય આવે નહીં. એટલે માણસોની જે કલ્પના હોય છે ને એ કલ્પના એટલી લો લેવલની છે કે વાસ્તવિકતાને સમજતા એને ઘણો વાંધા છે. અને પછી આ રિલેટિવ જગતમાં તો તમારી કલ્પનાને લોકો એટલું રંગ રોગાણ કરી નાખે ને કે તમને કે આ જ બરાબર છે. અને રોગાણ ખ્યાલ આવે છે, મકાન ભલે જૂનું હોય ખ્યાલ આવી છે ને, કોઈ ઉપર પ્લાસ્ટર કરીને કલર કર્યો એટલે ચાલ્યું, પછી અંદર કોઈ જોતું નથી. આવું આ દુનિયા આવી જાય પહેલી વખત નથી મળી, પણ પાવર જે છે એ પાવર દરેક વખતે ચાર્જ ને ડિસ્ચાર્જ થાય, ચાર્જ અને ડિસ્ચાર્જ, મૂળ તત્વ તો ડિસ્ચાર્જ થતું આ બધું એનું જ છે બધું. છેલ્લે રાખમાં મળી જાય, શું થઈ જાય? તમે જુઓ કે ભિખારીની રાખ અને રાજાની રાખ બેમાં ફેર શું હોય? બે ની રાખ સરખી, બરાબર છે? બે જણા સંપત્તિ મૂકીને જવાનું તો લઈ શું જવાનું? તમે વિચાર કરો કેટલો મોહ છે. આ 50, 60, 70, 80 કે 90 વર્ષ કે વધારે વધારે 100 વર્ષ નું જે પેકેજ છે એ પેકેજમાં મોહ કેટલો છે કે એની આગળ કશું છે જ નહીં એવું આપણે માની લઈએ છીએ. અલા આ દેખાય છે એ જ નથી, આગળની ક્યાં વાત છે? આ દેખાય છે કે 100 વર્ષનું મારું આજે જીવન એ જ નથી. આ તો મિકેનિકલ પ્રમાણે તારું સેટિંગ થઈ ગયું છે. એ સેટિંગ શું થયેલું છે? ઉકલે છે. વિટેલું શું છે? અને તે ઉકલે છે. વીટ્યું તું ચારે અજ્ઞાનતા અને ઉકલ્યું તું ચારે કુદરતી રચના. કોઈ જગ્યાએ તું એટલે કે આત્મા તો હાજરી ખરી પણ તું અંદર નથી. વાંચતી વખતે તું અંદર નથી ને ઉકલતી વખતે તું અંદર. તું તો બંને વખતે કેવો છું? તારા સ્વભાવમાં જ છું. પણ એ પોતાના સ્વભાવનું પોતાને ભાન નથી રહેતું એટલે પછી આ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિમાં બેહી જાય છે. હવે ઘણા બધા મને પૂછે છે કે પોતાનું પોતાને ધ્યાન રહેવું એટલે શું? એમાં પ્રતિષ્ઠિત આત્માની ક્યાં જરૂર છે? આપણે ક્યાં લાગ કે આ બધી વસ્તુ એટલી સૂક્ષ્મ છે ને કે કોઈ આના ઉપર ચિંતવન મને જ કર્યું નથી એમ કહું છું. બસ દે અને આત્મા, દે અને આત્મા આટલી જ વાત કરી. અને દાદા ભગવાને પ્રતિષ્ઠિત આત્માની વાત કરી તો પછી એમની પછી ના પેઢી વાર આવ્યા પછી આત્માને ખલાસ કરે તો આપણે હોય જ નહીં કરશે. પછી સમજે કે પછી કયો માલ ઉભો થયો તો એ પૂરો કરી નાખ્યો.